તાઉતે વાવાઝોડાએ જે વિનાશ વેર્યો તેમાં બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું। ખાસ કરી કેરીના 70% પાકને નુકસાન થવાથી ખેડૂતોમાં ભારે ચિંતા હતી। ત્યારે આ આફતને અવસરમાં તબદીલ કરી છે ખેડૂત મહિલાઓએ। નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા આર્યા પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા વેબિનાર ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે। આ પ્રોજેક્ટમાં ભાગ લેનાર 110 જેટલી લીડર મહિલાઓ અને તેમના સભ્યોએ તાઉતે વાવાઝોડામાં નુકસાન થયેલ એટલે કે ખરી ગયેલ કેરી પાકમાંથી આવક ઊભી કરવાનું નક્કી કર્યું અને તુરંત કામે લાગી ગઈ। નવસારીના બોરિયાચ ગામની એક મહિલાએ આ પ્રોજેક્ટમાં તાલીમ લીધી હતી। તેને પણ ખેતરમાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ મહિલા ખેડૂતે ઝાડ પરથી પડી ગયેલ કેરીના પાકને સહકારી મંડળી અથવા અન્ય કોઈ બજારમાં ન વેચતા જાતે વિવિધ પ્રકારના અથાણા બનાવવાની શરૂઆત કરી અને અન્ય ખેડૂતને માટે પ્રેરણારૂપ કામ કર્યું। મહિલા ખેડૂત દ્વારા લેવાયેલા આ નિર્ણયને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ બિરદાવવામાં આવ્યો છે। આ પ્રકારના કાર્યથી ખેડૂતો બજારમાં કરતા પણ સારી કિંમત મેળવી શકે ત્યારે નવસારીની આ મહિલા ખેડૂતને આફતને અવસરમાં ફેરવવાનું કાર્ય રાજ્યમાં કેરી પાક મેળવતા અન્ય ખેડૂત માટે પણ એક ઉદાહરણ સમાન બન્યું છે। ઓર્ગેનિક ખેતી કરીએ છીએ, કેમિકલ બિલકુલ વાપરતા નથી। આ વર્ષે વાવાઝોડાને લીધે અમારો પાક ખરી ગયો, અમને સારો પાક મળવાની આશા હતી પણ ખરી જવાને લીધે અમને વધારે પડતી નુકસાની ભોગવવા પડી। પછી અમે એ કેરીને પછી અમુક છુંદાઈ ગયેલી, અમુક સારી એવી હતી એ ભાગ પાડી નાખ્યા, એ પડી ગયેલી કે છે કેરી ફાટી ગયેલી એના ચીરિયા બનાવ્યા, મેં બીજાનો પાવડર માટે કર્યું, મેં બીજા અથાણા ને છૂંદો ને મુરબ્બો એ બનાવવા। આંબા પાકમાં ખાસ કરીને કાચી કેરી જે ખરણ રૂપે મળે એમાંથી શું બનાવી શકાય તો આમચૂર, પાણીચૂ, પાણીચા અને અથાણા અને વિવિધ કાચરીઓ અને કેન્ડીઓ જે બનાવી શકાય એની જે તાલીમો આપવામાં આવી હતી। આ તાઉતે વાવાઝોડામાં ખૂબ મોટું આમ ગણી શકાય નુકસાન તો કેરીના ખરણનું, એટલે કે કેરી એવા તબક્કાએ હતી કે પાક ઉપર અને કાચી કેરી ઝાડ ઉપર હતી તો એમાંથી જે ખરણ થયું એમાંથી મહિલાઓએ કાચી કેરીમાંથી અહીંયાથી જે તાલીમ અને વેબિનાર્સમાં જે ભાગ લીધેલો એ મહિલાઓએ તરત જ નિર્ણય લઈ અને આ કાચી કેરીને નુકસાન ન પોતાને જાય એના માટે એમાંથી ઘણી બધી પ્રોસેસ આઇટમો ઘરે તૈયાર કરી મહિલાઓના મંડળો ભેગા મળ્યા અને એમાંથી ખાસ કરીને અથાણા, આમચૂર અને અન્ય બધી વિવિધ બનાવટો બનાવી, એટલે અમને કહેતા આનંદ થાય છે કે આર્યા પ્રોજેક્ટ અંતર્ગત જે તાલીમો અને વેબિનાર્સના માધ્યમથી એમને જે આ મૂલ્યવર્ધન શીખવાડવામાં આવ્યું એનો મહિલાઓએ આ વાવાઝોડામાં જે થયેલું નુકસાન છે એમાંથી થોડું નુકસાન શું કહેવાય ઓછું કઈ રીતે કરી શકાય, આ વસ્તુઓનો સહી ઉપયોગ કઈ રીતે કરી શકાય એ પ્રદર્શિત થતાં અમને થોડો ખૂબ આનંદ થયો કે આવા તાલીમ વર્ગોના માધ્યમથી આ મહિલાઓએ પોતાના ઘરે સમૂહમાં ભેગા મળી અને આ બધી જે આઇટમો તૈયાર કરી જે ભવિષ્યમાં સારા ભાવે વેચી અને એમાંથી સારી આવક પણ પ્રાપ્ત કરી શકશે। નવસારીથી રોનક જાનીનો અહેવાલ, ગુજરાત તક।